તો હવે તમને એ સમજાવીશું કે આ જોખમને ટાળવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે આ આફત સામે આપ લડી શકો છો તે પણ અમે આપને સમજાવીશું અને વિસ્તારથી બતાવીશું. ગ્રાફિક્સના માધ્યમથી ફરી એકવાર આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ કોનોકાર્પસથી કેવી રીતે બચી શકાય. કોનોકાર્પસના છોડથી સૌથી પહેલાં તો દૂર રહેવું જોઈએ, ખાસ કરીને તેમના પાંદડા અને દાંડીને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે જેટલા તે લીલોતરા દેખાય છે, જેટલા તે લીલા દેખાય છે, તેટલા તે ઘાતક છે આપણા માટે. કોનોકાર્પસના છોડની નજીક હો તો માસ્ક અચૂક પહેરો, કારણ કે તેમાંથી જે તત્વ બહાર આવે છે એ તમારા શ્વાસનો દુશ્મન છે. આ ઉપરાંત ચશ્મા પણ પહેરી રાખવા જોઈએ તેવું જાણકારોનું માનવું છે, કારણ કે તેની અસર તમારી આંખ પર પણ પડે છે. કારણ કે આ વૃક્ષો તો કેટલા છેલ્લા વર્ષોથી વાવવામાં આવ્યા છે, પણ હવે જેમ જેમ તેના કારણો આવે છે તેમ તેમ તે દૂર થઈ રહ્યા છે. હવે આગળ વધીએ અને સમજાવવાનો એ પ્રયત્ન કરીશ કે તમારી ત્વચા કોનોકાર્પસના ઝેરી તત્વોના સંપર્કમાં આવી હોય તો તાત્કાલિક સાબુ અને પાણીથી ધોઈ નાખો, કારણ કે એ અસર તેનાથી તુરંત દૂર થઈ જશે. તમને કોનોકાર્પસના ઝેરી તત્વોના સંપર્કમાં આવ્યા હો તો તુરંત આ વસ્તુનો ઉપયોગ કરો, જેથી તમને એમાંથી રાહત મળી શકે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની તબીબી સમસ્યાઓનું અનુભવાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો, કારણ કે તબીબ તેની સચોટ સલાહ આપને આપી શકશે. ફક્ત માનવી જ નહીં, પ્રાણીઓ માટે પણ આ કોનોકાર્પસ કેટલું ઘાતક છે એ પણ હવે હું તમને આ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ. કોનોકાર્પસના પાંદડા પ્રાણીઓ માટે હાનિકારક છે. જે કોનોકાર્પસ છે તેના પાંદડા જે પ્રાણીઓ છે તેના માટે હાનિકારક છે. વૃક્ષના જે મૂળિયા છે તે જમીનમાં ઊંડે સુધી જાય છે અને ઝડપથી ફેલાઈ જાય છે, અને એટલા જ માટે મૂળિયાના કારણે ટેલિકમ્યુનિકેશન લાઇનનું નુકસાન પણ થાય છે. એટલે કે જે ફોન લાઇન જતી હોય, ટેલિકમ્યુનિકેશનની જે લાઇન છે તેમાં પણ આ નુકસાન કરે છે, કારણ કે જેટલા મૂળિયા ઊંડા એટલી આફત આ મૂળમાં વધારે ફેલાય છે. ડ્રેનેજ સિસ્ટમ અને પાણીની સપ્લાય લાઇનને પણ નુકસાન થાય છે. એટલે વિચાર કરો કે તે મૂળમાં કેટલે ઊંડે સુધી પ્રથરાય છે અને તેના કારણે આ સ્થિતિ ઉદ્ભવે છે. ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ બાયોડાયવર્સિટી એન્ડ ઇકોનોમી સિસ્ટમ સર્વિસે વિદેશી પ્લાન્ટ વિશે ખાસ અહેવાલ અને એ એસેસમેન્ટ રિપોર્ટ અને ઓન ઇન્વેસિસ એલિયન સ્પીસીસ એન્ડ વેર કંટ્રોલ તૈયાર કર્યો છે, જેની વિગતો અમે તમને જણાવીશું. આ રિપોર્ટમાં આક્રમક વિદેશી પ્રજાતિના વૃક્ષોના કારણે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાને નુકસાનની વિગતો આપવામાં આવી છે. આ રિપોર્ટ ચોંકાવનારો છે અને એટલા જ માટે એ જાણવું પણ જરૂરી છે કે આ રિપોર્ટમાં કયા પ્રકારના કારણો સામે આવ્યા છે. આ રિપોર્ટના પ્રમાણે દુનિયાના જુદા જુદા દેશોમાં 60% પ્લાન્ટ નામ શેષ થઈ ગયા છે. રિપોર્ટના જે આંકડા છે અને ગ્રાફિક્સના માધ્યમથી આપને હું સમજાવીશ કે દેશોના જે વિદેશના 60% પ્લાન્ટ્સ નામશેષ થઈ ગયા છે. નામશેષ થવા માટેનું મુખ્ય કારણ વિદેશી પ્લાન્ટ છે. આ વિદેશી પ્લાન્ટ આવવાના કારણે જે પ્લાન્ટ હતા તે નામશેષ થયા અને જે મૂળ પ્લાન્ટ હતા તે જતા રહ્યા છે. દર વર્ષે દુનિયાના અર્થતંત્રને 35 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થાય છે. આ વિદેશી પ્લાન્ટના કારણે જે નુકસાન થાય છે તેની અસરો હું તમને આ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું છું. દુનિયાભરમાં 37,000થી વધુ વિદેશી પ્રજાતિઓ ઉપલબ્ધ છે અને આ ઉપરાંત દર વર્ષે 200 નવી વિદેશી પ્રજાતિઓ નોંધાય છે. આંકડા છે અને રિપોર્ટનું તારણ છે, જેના પરથી આપને ખ્યાલ આવશે કે હવે આ સ્થિતિ છે. હવે 20મી સદીની શરૂઆતમાં દિલ્હીમાં વિલાયતી કિકર લાવવામાં આવ્યા હતા, જેના પછી એ પ્રજાતિ સમગ્ર દેશમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી. આસામમાં વિદેશી આક્રમણખોર પ્લાન્ટ લુડવિગિયા પેરુવિયા ધનસિરીના કારણે સ્થાનિક બાયોડાયવર્સિટી માટે જોખમ ઊભું થયું હતું. કોનોકાર્પસની વાત કરીએ તો ગુજરાતમાં 2020થી પર્યાવરણના નિષ્ણાંતો કોનોકાર્પસ વૃક્ષ ઉગાડવાનો સતત વિરોધ કરતા રહ્યા છે, જેના લીધે આખરે એના પ્રતિબંધ પર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાતમાં કેટલીક મહાનગરપાલિકાઓએ આ કોનોકાર્પસને રોપવામાં આવ્યા એ પછી એનું ટ્રીમિંગ કરવામાં અને બાદમાં એનાથી થતા નુકસાનની જાણ થઈ તો એને કાપવા માટે
ખૂબ ખર્ચ કરવો પડે. તમારે પણ તમારા આરોગ્ય અને ભૂગર્ભ જળ માટે કોનોકાર્પસથી દૂર રહેવું જોઈએ અને એનું પ્લાન્ટેશન ટાળવું જોઈએ, કારણ કે આ વસ્તુ ટાળશો તો જ એ આપના હિતમાં રહેશે. તો મારી આ વિશેષ રજૂઆત હતી જેમાં અમે આપને સમજાવ્યું કે કેવી રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ અને આ વૃક્ષોને હવે જે વૃક્ષો હોંશે હોંશે વાવવામાં આવ્યા હતા તેને કાપવાની ફરી એકવાર ફરજ પડી છે, કારણ કે આ ભૂલના મૂળિયા તો ઊંડે સુધી જતા રહ્યા છે પણ જે વસ્તુ બહાર નીકળી છે તેને હવે કાપવામાં આવી રહી છે. બુલેટિનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ કરીશું વિકાસની વાત.